प्रज्ञापुराण मग वधीए ते पहिला सौने सद्बुद्धी म्हे सौनु कल्या सौ श्रेष्ठ आदर्श जीवन जीवे सौ उज्ज्वल भविष्य मार्गे चाले एक गायत्री महामंत्र ओ भूर्भुव तत्सवितुर्व्य धीमही

આવી રહે ચૂકી પ્રજ્ઞા પુરાણની નોબત હવે વાગી રહે ચૂકી નવયુગની ઘડીઓ હવે આવી રહે ચૂકી નવયુગ લાવવા માટે પરમ પૂજ્ય ગુરુદેવે આ પુરાણની રચના કરી છે એમાં અદભુત ગ્રહસ્થ જીવન પ્રકરણમાં સુંદર વાતો બતાવી છે એક વિદ્યાર્થી કપિલ ભૂલથી ચોરીના ગુના માટે પકડાઈ ગયા એમને રાજા સમક્ષ લાવવામાં આવ્યા છે રાજાને સાચી વાતની ખબર પડી કે કપિલ માત્ર બે માસા સ્વર્ગ મેળવવાની આવ્યા હતા આ વાતની રક્ષકોને ખબર ન હતી રાજાએ કપિલને જે ઇનામ માંગવું હોય તે માગવાનું કહ્યું કપિલે વિચાર્યું કે ધન માંગવું તો સારું પણ સંરક્ષણ વગર ધન નકામ્યું છે આથી સાથે સત્તા પણ હોવી જોઈએ તેથી ઓછામાં ઓછું ચોથા ભાગનું રાજ્ય તો રાજા પાસે માગવું જ જોઈએ પરંતુ ચિંતન ચાલતું રહ્યું વિચાર કર્યો કે રાજ્ય રાજાના દીકરાઓ અને મારી વચ્ચે પ્રતિસ્પર્ધાની ભાવના જાગશે અંદરો અંદર લડાઈ ઝઘડાની પૂરી શક્યતા છે તો પછી આખું જ રાજ્ય માગી લો એમ કરવાથી ઝઘડાની શક્યતા કોઈ રહેશે નહીં પણ ચિંતન ચાલુ જ હતું અને કપિલ પોતે સંતુષ્ટ ન થઈ શક્યા રાજા એમને ફરીથી કહ્યું કપિલ બોલો તમારે શું જોઈએ જે ઈચ્છા હોય તે માગી લો રાજ્યનો ખજાનો આજ તમારા માટે ખુલ્લો છે કપિલ થોડી વાર મૌન રહ્યા અને પછી બોલ્યા રાજન મેં નિર્ણય કર્યો છે કે હું આ અર્થસંગ્રહ છોડીને આજથી અપરિગ્રહી જીવન જીવીશ વિદ્યાર્થી કપિલ જીવન ધન અને વૈભવનો મોહ છોડી સત્યના પાલવમાં તપવા માટે ચાલ્યા ગયા છે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો હોય એવા યુવાન માટે સ્વાવલંબન તથા પોતાની કમાણીથી જ ઘરનો નિર્વાહ કરવો તે અનિવાર્ય છે જ્યાં સુધી તે પોતાના પગ પર ઉભો ન રહે ત્યાં સુધી તેને લગ્ન ન કરવા જોઈએ પરાવલંબી હોવા છતાં લગ્ન કરે તો તે પોતાનો જ નહીં પરંતુ બીજી કેટલીય વ્યક્તિઓનો બોજ બીજા ઉપર લાદવો પડે છે જે કંઈ કમાણી કરીએ તે નીતિયુક્ત હોવી જોઈએ સમાજમાં અનિતિથી કમાવાના સેંકડો આજે રસ્તા છે એ શોર્ટકટથી સહજ રીતે જ માણસ લોભાઈ જાય છે એનાથી બચવું અને મહેનતની ઈમાનદારીની કમાણીથી જ જીવવું એ જ સદગ્રહસ્થનો ધર્મ છે સમાજમાં કોઈ પણ વ્યક્તિનું ગૌરવ એના આદર્શ શ્રેષ્ઠ કાર્યોના આધારે થાય છે બાહ્ય આ ડંબર કે ખોટી સજાવટથી નહીં સમજુ માણસો એવી હરકતોથી બચે છે અને પરિવારને પણ બચાવે છે વસ્તુતઃ બ્રાહ્મણો ચિત્ત નિર્વાહથી વિતાવેલું જીવન જ સાચું જીવન છે બાકી વધેલું ધન સદ પ્રવૃત્તિઓમાં વાપરવું જોઈએ પોતાની અણસમજના લીધે કોઈ માણસ ભલે સાજ સજાવટ બાહ્ય આડંબર કે અહંકારમાં રાચે થોડો સમય ભલે અમુક સ્વાર્થી લોકો તેની વાહવાહ કરે પરંતુ અંતે તે માથું કૂટે છે અને બીજા લોકોની નિંદાનો ભોગ પણ બને છે એવા લોકોને કદી સાચું સન્માન મળતું નથી ઉલટું પોતાના કર્મોનું ફળ સામૂહિક તિરસ્કારના સ્વરૂપમાં મળે છે વ્યક્તિગત જીવનમાં તો તેઓ ગરીબી અને દેવાના કારણે ત્રાસ ભોગવે છે આવા માણસોને પોતાના કર્મનું ફળ પોતાને તો ભોગવવું પડે છે પણ સાથે સાથે તેમના કુટુંબને પણ ભોગવવું પડે છે સુંદર મજાના શ્લોકો બનાવ્યા બતાવ્યા છે એનો ભાવાર્થ પણ સુંદર બતાવ્યો છે નું આક્રમણ લગભગ જીવનમાં જ થાય છે અવિકસિત બુદ્ધિવાળા લોકો પ્રચલનોને સર્વસ્વ માને છે તથા દુરાગ્રહના કારણે એમને છોડી શકતા નથી વર્તમાન પરિસ્થિતિમાં જે પ્રથાઓ તદ્દન બિન ઉપયોગી છે એમને પણ દેખા દેખી અપનાવે છે કેટલા સુંદર શ્લોકો બતાવ્યા છે એનો ભાવાર્થ પણ શ્રેષ્ઠ બતાવ્યો છે લગ્નમાં પેટા જ્ઞાતિ એકડાનું બંધન દૂર કરવું જોઈએ જૂના જમાનામાં ચાર જ વર્ણ હતા પેટા જ્ઞાતિઓની જંજાળ તો મધ્ય યુગના અંધકાર યુગના સમયની અંધાર અંધકાર યુક્ત સમયની દેન છે અપવ્યય ધૂમધામ ભરેલા ભોજન સમારંભો ભિક્ષા વ્યવસાય ઊંચ નીચના ભેદભાવ પડદા પ્રથા વગેરે કુરિવાજોથી અનહદ નુકસાન થાય છે ગ્રહસ્થાશ્રમમાં એક તરફ એક લાભ છે તો બીજી બાજુ ગેરલાભ એ છે કે પ્રગતિશીલતાના અભાવના કારણે જૂના જમાનાથી ચાલી આવતી પરંપરાઓ કુટુંબના સભ્યોના જીવનનું અંગ બની જાય છે ઘરડાઓ કહી ગયા છે એટલા માટે એમ જ કરવું અને તેમાં વિવેક બુદ્ધિનો ઉપયોગ ન કરવો એમાં સૌજન્ય તથા ધર્મ મર્યાદા પાલન નથી કહેવાતું કુટુંબના સભ્યો અને અવતારી પેઢી પણ આ બિન ઉપયોગી મૂઢ માન્યતાઓને શાશ્વત માની લે છે તથા તેમનું જ પાલન કરે છે આના કારણે સમાજની પ્રગતિ આડે અવરોધ ઉભો રહી જાય છે સમાજની પ્રગતિ અટકી જાય છે લગ્ન જોડે લગ્ન સાથે જોડાયેલા કુરિવાજોમાં પેટા જાતિઓનું બંધન અહંકારના પ્રદર્શન માટે કરવામાં આવતો બેફામ ખર્ચ વગેરે બધું આવે છે સંસ્કૃતિને દેવ સંસ્કૃતિને એના પુરાતન શાશ્વત સ્વરૂપે સ્થાપિત કરવાનો અને દરેક કોમમાં પેટા જાતિઓના બંધનો તોડી નાખવાનો સમય હવે પાકી ગયો છે વર્ણોનું વિભાજન કર્મ પ્રમાણે માનવું જોઈએ જન્મના આધારે નહીં સમાજમાંથી શ્રેષ્ઠ આચરણવાળા વાળા પસંદ કરીને સમાજને શ્રેષ્ઠ નાગરિકો આપી શકાય છે ખર્ચાળ લગ્નો માણસને અનીતિની કમાણી તરફ દોરી જાય છે તથા બીજાના લોકો બીજા લોકોના મનમાં પણ ઈર્ષ્યા ઊભી કરે છે આવા પ્રસંગે રાખવામાં આવતા ભોજન સમારંભો ટૂંકા સાદા સાત્વિક અને સાચા અર્થમાં સૌજન્ય યુક્ત હોય એવા રાખવા જોઈએ મૃત્યુ પછી ભોજન કરવાની પરંપરા આજે પણ સમાજમાં પ્રચલિત છે એના બદલે શ્રાદ્ધ રૂપે પરમાર્થ કાર્ય કરવું જોઈએ એ દ્વારા પિતૃઓ પ્રત્યે સાચી શ્રદ્ધા વ્યક્ત થાય છે ઊંચ નીચીના ભેદભાવ ભિક્ષા વ્યવસાય અને સ્ત્રીને પડદામાં ગોંધી રાખવાની પ્રવૃત્તિઓ પણ એવી છે કે જે ગ્રહસ્થાશ્રમમાં રહીને કાર્ય કરનારાઓના માર્ગમાં અવરોધરૂપ બને છે એમની સામે જે જમવા માટે અત્યારનો સમય જો કોઈ હોય તો એ શ્રેષ્ઠ સમય છે આજની પરિસ્થિતિઓમાં એ જ યોગ્ય છે અને એ જ પ્રમાણે કરવું જોઈએ ખૂબ સુંદર દ્રષ્ટાંતો દ્વારા આ બધી વાતો ઉપર ગુરુદેવે પ્રકાશ ફેંક્યો છે એક સાધુની ઝૂંપડીમાં એક બિલાડી રહેતી હતી સાધુએ તેને પાડી તે ખૂબ જ ચંચળ સ્વભાવની હતી આમ તેમ ભટક્યા કરતી હતી તેથી સાધના ધ્યાનમાં પણ ભંગ પડતો હતો પણ સાધુ દયાળ દયાળુ હતા એ બિલાડીને ભગાડી તો ના મૂકી પણ એક વચલો માર્ગ શોધી કાઢ્યો જ્યારે તે ભજન ધ્યાન સાધના કરતા ત્યારે બિલાડીને એક ખીલા સાથે બાંધી દેતા આ રીતે મુશ્કેલી દૂર થઈ ગઈ અને ભજન ધ્યાન સારી રીતે ચાલવા લાગ્યા તેમના શિષ્યોએ આ જોયું એમણે વિચાર કર્યો કે બાજુમાં બિલાડી બાંધી રાખવાથી સાધનામાં સિદ્ધિ મળે છે વ્રદ સાધુ મરી ગયા ત્યાર પછી એમના બધા જ શિષ્યોએ ભજન કરતી વખતે બિલાડી પકડીને ખીલા સાથે બાંધી દેવાની પ્રથા શરૂ કરી અંધ પરંપરાઓ આવા જ લોકો દ્વારા અપનાવવામાં આવે છે સંત એકનાથજી ગ્રહસ્થ હતા ત્યારની આ વાત છે પરંપરા પ્રમાણે પિતૃઓનું શ્રાદ્ધ કરવું જરૂરી હતું કુટુંબના બધા સભ્યોનું એના ઉપર દબાણ પણ હતું પણ એકનાથજી ખૂબ ગરીબ હતા આથી તેમને ત્યાં સામાન્ય પ્રકારનું ભોજન હોય એટલે બ્રાહ્મણો એમને ત્યાં જવાની આનાકાની કરવા લાગ્યા કારણ કે એમને દક્ષિણા મળવાની પણ કોઈ આશા ન હતી એકનાથની ખૂબ વિનંતીથી પણ તેઓ બ્રાહ્મણો જ્યારે ન માન્યા ત્યારે એમણે અછૂત બાળકોને ગરીબ બાળકોને આદિવાસી બાળકોને બોલાવીને ભોજન કરાવી દીધું છે બધી જગ્યાએ આની ચર્ચા થવા લાગી પિતૃએ એમને સ્વપ્ન આપ્યું કે અમે અછૂત બાળકોને ભોજન કરાવવાના કારણે ખૂબ પ્રસન્ન થયા છીએ અમારી આજ તૃપ્તિ થઈ છે વિરોધી લોકોના મનનું આથી સમાધાન થઈ ગયું છે આઠેલા સમીરનું રાજસ્થાનના ઇતિહાસમાં આગવું સ્થાન છે તેમને જે યોગ્ય લાગે તે જ તેઓ કરતા લોકોની નિંદા યા પ્રશંસાની તેમને ક્યારેય પડી ન હતી એમના વિવાહની વાત શરૂ થઈ અમીરસિંહ વિધવા વિવાહમાં માનતા હતા એમણે કોઈ બાળ વિધવાને પોતાના જીવનસંગીની બનાવવાનો નિશ્ચય કર્યો છે આ સાંભળી પરિવારના સભ્યો ખૂબ ગુસ્સે થયા છે એમ કરવામાં રાજવંશની આબરૂ નષ્ટ થઈ જાય એવું એમને લાગતું હતું પંડિતો દ્વારા એમને કહેવડાવ્યું કે વિધવા આપશુ કનિયાળ હોય છે જે એની સાથે લગ્ન કરે તેનું ખૂબ અશુભ થાય છે પણ હમીરસિંહે કોઈની પણ પરવા ન કરી પોતાની વાત ઉપર દ્રઢ રહ્યા પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા પંડિતો અને કુટુંબની કુટુંબીઓની ઉપેક્ષા કરીને કેટલાક સાથીઓ અને અને સૈનિકોને જાનમાં લઈ ગયા લગ્ન કરીને આવ્યા ત્યારે પણ વિરોધ થયો છે જ્યારે મેવાડના શાસક બન્યા ત્યારે વિરોધીઓ સહયોગી બન્યા અને નિંદકો પ્રશંસક બની ગયા પંડિતોએ પણ ઘોષણા કરી કે વિધવા નાસ્તી અમંગલમ અર્થાત વિધવા વિવાહમાં કોઈ દોષ નથી બીજા અનેક લોકોએ તેનું અનુકરણ કર્યું છે કેટ કેટલા સુંદર દ્વારા આપણા પારિવારિક જીવન સમસ્યાઓ હલ થાય એમાં સુંદરતા આવે શ્રેષ્ઠતા આવે પરિપક્વતા આવે એવી સુંદર વાતો બતાવી છે આ પ્રજ્ઞા પુરાણમાં આપણે બધા બહુ સૌભાગ્યશાળી છીએ કે ઋષિ ચિંતનના ચેનલથી આ દૈવી વાતો આપણને આપણી પાસે પહોંચી રહી છે જ્યારે પહોંચી રહી છે તો આને માત્ર પોતાના પૂરતી સાંભળતા નહીં પણ એને અન્ય પોતાના ગ્રુપમાં સમાજમાં પણ ફોરવર્ડ કરશો મહર્ષિ કરવી નારી ઉત્થાનની અનેક યોજનાઓ ઘડતા હતા પણ કઈ થઈ શકતું ન હતું કરવે વિધુર હતા એમણે વિચાર કર્યો કે વિધવાની સાથે લગ્ન કરવાથી હાહાકાર થઈ જશે વિરોધ થશે અને જ્યાંથી આશા છે ત્યાંથી અસહયોગ મળશે તેવું થયું પણ ખરું વિધવા સાથે લગ્ન કરવાથી તેમને નાક બાર મૂકવામાં આવ્યા ખરું ખોટું સંભળાવનારાઓ સાથે એમને પોતાની વાત રજૂ કરવી પડી આ રીતે લોક ચર્ચાની તક મળી રૂઢિચુસ્તોના મોં મો સિવાય ગયા અને પ્રગતિશીલ લોકો આગળ આવ્યા છે મહર્ષિ કરવે નારી શિક્ષણ માટે એક વિદ્યાલય શરૂ કર્યું એમાં સુધારાના સમર્થકોએ પોતાની છોકરીઓ મોકલવા માંડી ગલીયે ગલીએ સમાજ સુધારા માટે મોટી મોટી સભાઓ ભરાતી અને એમાં થતી ચર્ચાઓ નીતિ અને ન્યાયની કસોટીમાંથી પાર ઉતર્યા પછી વિચારશીલ લોકોએ સ્વીકારી જો વિચાર મંથનનો આવો પ્રસંગ ન કરવામાં આવ્યો હોત તો સમાજ સુધારણા થઈ ન શકી હોત કમલા દેવી ચટ્ટોપાધ્યાય નું પણ એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે દેવી ચટ્ટોપાધ્યાય જે બંગાળી પરિવારમાં જન્મ્યા હતા તેમાં બાળ લગ્નની પ્રથા બહુ હતી કમલાજી નું લગ્ન થયું અને થોડા મહિનામાં જ તેમના પતિનો સ્વર્ગવાસ થઈ ગયો કુટુંબીઓ ખૂબ શોખ કરતા હતા અને સહાનુભૂતિ પણ બતાવતા હતા તેમણે એ લોકોને કહ્યું કે જો તમારે ખરેખર સહાનુ તમને ખરેખર સહાનુભૂતિ થતી હોય તો મને ભણવા દો અને મને સ્વાવલંબી બનવા દો કોઈ નહીં પણ પરવા કર્યા વગર તેઓ ભણવા જવા માંડ્યા તેઓ ગ્રેજ્યુએટ બન્યા અને શિક્ષિકાની નોકરી કરીને સ્વાવલંબી બન્યા છે આ દરમિયાન સરોજની નાયડુ સાથે એમનો પરિચય થયો તેઓ પણ એમના પ્રભાવથી કોંગ્રેસનું કાર્ય કરવા લાગ્યા મહિલા જાગૃતિ માટે કામ કરવા મંડી પડ્યા અને જેલમાં પણ ગયા સરોજિનીના ભાઈ હરેન્દ્ર ચટ્ટોપાધ્યાય પણ ખૂબ પ્રખર રાષ્ટ્રભક્ત હતા સરોજનીએ સરોજિનીએ બંનેના વિવાહ કરી દીધા કમલાજીના ઘરવાળાએ આનો ખૂબ વિરોધ કર્યો છતાં પણ તેમણે લગ્ન કરી લીધું કમાવાની જવાબદારીમાંથી નિશ્ચિંત થઈ કમલાજી હવે દેશ સેવાના કાર્યોમાં લાગી ગયા અને તેઓની ગણના દેશના પ્રખ્યાત મહિલા નેતાઓમાં થવા માંડી આ નારી શક્તિની શક્તિ છે એટલા માટે જ કહ્યું નારી તું નારાયણી નારી તું મહાન નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ દુર્ગાવતીના લગ્ન પણ મંડલાના રાજા દિલીપસિંહ સાથે થયા હતા લગ્ન લગ્ન થઈ વર્ષ પણ થયા કે તેઓ તરત જ વિધવા બન્યા કુટુંબીઓ રાજ્ય પર કબજો જમાવા ઈચ્છતા હતા તેથી તેઓ રાણીને સતી થવાની પ્રેરણા આપતા હતા રાણીએ આ રીતે આત્મહત્યાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને એમણે વિવેક બુદ્ધિપૂર્વક પોતાનું રાજ્ય સંભાળ્યું પાડોશીઓએ નાનકડા રાજ્યને હરપ હડપ કરી જવા ઈચ્છતા હતા તેથી અવારનવાર હુમલા પણ કરતા હતા રાણીએ એ બધાને જડબાતોડ જવાબ આપ્યો છે અને એમને પાછા વળી જવું પડ્યું છે એક વિશ્વાસઘાતી સરદાર દિલ્હીના બાદશાહને જઈને મળ્યો અને ખૂબ મોટી સેના સાથે એ રાણી પર આક્રમણ કર્યું છે રાણી જાતે મોરચા પર ગયા અને પોતાના કરતા દસ ગણી સેનાના હાજા ગઘડાવી નાખ્યા શત્રુનું એક તીર આંખમાં ને બીજું ગરદનમાં વાગ્યું બચવાની કોઈ આશા ન રહી ત્યારે રાણીએ દુશ્મનોના હાથે પકડાવવું ન પડે એ માટે પેટમાં ભયંકર કટાર ભોંકીને જીવનનો અંત આણ્યો છે સતી થવા प्रार्थना वह शक्ति हमें कर्तव्य मार्ग पर डट जावे पर सेवा पर उपकार में हम निज जीवन सफल बना जावे हम दिन दुखी निर्बलों विकलों की सेवक बन संताप हरे जो हो भूले भटके बिछुड़े उनको तारे खुद तर जावे छल द्वेश दम्ब અન્યાય નિષ્ધિ દૂર રહે જીવન હો શુદ્ધ સરળ અપના સુ પ્રેમ સુધાર દર્શાવે હવે આ રાણી દુર્ગાવતી ને લાગુ પડે એવી કવરી કડી આવે છે નિજ શાન માન મર્યાદા કા પ્રભુ ધ્યાન રહે અભિમાન રહે માન્યતાઓની બુરાઈઓની સામે લડ્યા છે એ લોકો મહાપુરુષ બની શક્યા છે આ કોઈ સતયુગની વાત નથી આ આપણા કળિયુગની વાતોના મહાપુરુષોના જીવન દ્રષ્ટાંતો દ્વારા આપણને અદભુત પ્રેરણા આપતું આ પ્રજ્ઞાપુરાણ લખવામાં આવ્યું છે જેમાં આજની સમસ્યાઓનું તમામ સમાધાન છે આ પ્રજ્ઞાપુરાણને નિયમિત વાંચી આવો આપણે આપણા જીવનની સમસ્યાઓને ટાળીએ અને આ દૈવી વિચારો જ્યારે ઋષિચિંતન ચેનલથી આપ સૌની પાસે પહોંચ્યા છે તો અન્યમાં પણ સ્નેહી સંબંધીઓમાં સ્વજનોમાં ફોરવર્ડ કરી મિત્ર સર્કલમાં ફોરવર્ડ કરી આપણે એને દૈવી સંસ્કૃતિ લાવવામાં ઋષિ સંસ્કૃતિ લાવવામાં સતયોગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનીએ એ સાથે અસ્તુ